હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ અઠાવીસ જૂન બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ ડ્રગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે વિશ્વ ડ્રગ્સ દિવસની એ દર વર્ષે છવ્વીસ જૂનના રોજ મનાવવામાં આવે છવ્વીસ જૂને મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત છે હાલમાં પચીસ જૂને નાવિક દિવસ મનાવાયો ચોવીસ જૂન ડિપ્લોમેસીમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ત્રેવીસ જૂને આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ મનાવાયો એકવીસ જૂને વિશ્વ સંગીત દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો વીસ જૂને વિશ્વ શરણાર્થી દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નૈશાલમાં કયા રાજ્યમાં ઐતિહાસિક ખર્ચી પૂજા શરૂ થઈ ઐતિહાસિક ખર્ચી પૂજા કયા રાજ્યમાં શરૂ થઈ તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ત્રિપુરામાં બરાબર ત્રિપુરા રાજ્યમાં ઐતિહાસિક ખર્ચી પૂજા શરૂ થઈ છે હાલમાં હવે મિત્રો વાત કરીએ ત્રિપુરાની તો ત્રિપુરાના સીએમ છે માણિક શાહ ત્રિપુરાના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આદ્યા ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ એ કે સિંગ ચૂંટણી આયોગે ત્રિપુરામાં મિશન નાઇન ટુ નાઇન શરૂ કર્યું હતું હાલમાં ગુજરાતમાં આવેલ ચક્રવાત બીપર જોઈ નામ કયા દેશે આપ્યું છે ગુજરાતમાં એક તુફાન આવ્યું હતું જેનું નામ હતું બીપર જોય બરાબર બીપર જોય આ તુફાનનું નામ હતું ભયંકર વાવાઝોડું હતું મિત્રો અને આનું જે નામકરણ છે એ બાંગ્લાદેશે કર્યું તો મિત્રો બાંગ્લાદેશે આ બીપર જોયે નામ આપ્યું હતું બરાબર

નૈશિયાલ માં કઈ રાજ્યની સરકારે દેશી ગાયોની ખરીદ પર ચાલીસ હજાર આપવાની જાહેરાત કરી છે દેશી ગાયોની ખરીદ પર ચાલીસ હજાર આપવાની જાહેરાત કરી છે હાલમાં ઉત્તર પ્રદેશની સરકારે ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે મિત્રો વાત કરીએ યુપીની યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે હાલમાં યુપી સરકારે પોલિટેકનિક ચલો અભિયાન શરૂ કર્યું ઉત્તર પ્રદેશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્રિક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેક બદલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક કંપની કંપનીશો બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી કે સ્પોર્ટ્સ જી કે જેવી ટોટલ છત્રીસથી વધારે કરન્ટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ મળશે મિત્રો વન વનલાઇન ડિસ્ક્રિપ્શનમાં ગઈ તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર આપણું પૂછાયું છે પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ નશીલી દવાઓના ખતરા સામે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી નામ છે સુખવિંદર સિંહ સુક્કુ બરાબર સુખવિંદર સિંહ સુક્કુએ નશીલી દવાઓના ખતરા સામે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે હવે મિત્રો વાત કરીએ હિમાચલ પ્રદેશની તો સીએમ છે સુખવિંદર સિંહ સુકુ રાજ્યપાલ રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે શિમલા હાલમાં હિમાચલ પ્રદેશે દૂધ પ્રસંસ્કરણ ઇકાઈ સ્થાપિત કરવા માટે એનડી સાથે કરાર કર્યો હિમાચલ પ્રદેશ ગ્રીન હાઇડ્રોજન પોલિસી તૈયાર કરશે એચપીસીએલ હિમાચલ પ્રદેશમાં પાંચસો કરોડ રૂપિયાના લાગતી એથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરશે હિમાચલ પ્રદેશમાં ઇન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિ હાલમાં લોન્ચ કરવામાં આવી છે કોણે દેશમાં કોવિડ સામે નવી એમ આર બુસ્ટર વેક્સિન લોન્ચ કરી છે તો કોવિડ સામે નવી એમ આર બુસ્ટર વેક્સિન કોણે લોન્ચ કરી તો ડોક્ટર જીતેન્દ્રસિંહ કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ હાલમાં કયા રાજ્યમાં એક હજાર વર્ષ જૂની મૂર્તિ કલાની અનોખી ઓળખાણ થઈ છે કયા રાજ્યમાં એક હજાર વર્ષ જૂની મૂર્તિ કલાની અનોખી ઓળખાણ થઈ તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તેલંગાના રાજ્યમાં બરાબર મિત્રો વાત કરીએ તેલંગાના તેલંગાણાના સીએમ છે કે ચંદ્રશેખર રાવ તેલંગાનાના રાજ્યપાલ છે મિત્રો તમિલ સાઈ સૌંદરરાજન અને કેપિટલ છે હૈદરાબાદ હાલમાં દેશની સૌથી મોટી પ્રાઇવેટ રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન તેલંગાનામાં થયું આંતરરાષ્ટ્રીય ગ્રીન એપલ એવોર્ડથી તેલંગાના સન્માનિત કર્યો તેલંગાણા સરકારે તમામ જિલ્લામાં નશામુક્તિ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી તેલંગાનાએ પીએમ જેવાય કે પ્રધાનમંત્રી જનધન યોજનાનો સો ટકા કવરેજ મેળવ્યો છે તેલંગાના વિશે આટલી માહિતી યાદ રાખો નેશાલમાં આયરનમેન પ્રીમિયર હેન્ડબોલ લીગનું ચેમ્પિયન કોણ બન્યું છે તો આયરનમેન

કેપિટલ છે મિત્રો મુંબઈ હાલમાં આઠમાં વૈશ્વિક ઔષધ ગુણવત્તા સંમેલનનું આયોજન મુંબઈમાં થયું મહારાષ્ટ્ર સરકારે વિઠ્ઠલ રૂકમણી વારકરી વીમા વિદ્યાર્થી યોજનાની શરૂઆત કરી મહારાષ્ટ્ર રાજ્ય બસની પહેલી મહિલા ડ્રાઈવર બની છે અર્ચના અત્રામ વારકરી સમુદાયે મહારાષ્ટ્રમાં પાલકી પર્વ મનાવ્યો મુંબઈ પોલીસ ચૌદ ચૌદ જૂનને નો હોર્નિંગ ડે જાહેર કર્યો છે એશિયામાં ભારતીય નૌકાદળ દ્વારા સંશોધક જહાજ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું સંશોધક જહાજ ભારતીય નૌકાદળ દ્વારા ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં કટ્ટપલ્લી ચેન્નઈ ખાતે કટ્ટપલ્લી ચેન્નઈ ખાતે નૌકાદળ માટે એલ એન અને જીઆરએસ દ્વારા બનાવવામાં આવેલ સંશોધક જહાજ જે છે એ કટ્ટપલ્લી ચેન્નાઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે

पीएम मोदी ने, देशना ने तो देश 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 सर्वोच्च सम्मान ऑर्डर ऑफ द सम्मानित कराया तो तो फ्रेंड राइट आंसर बराबर इजिप्त के काहिरा कर मित्रों पाउंड प्रेसिडेंट है फतेह अल सीसी हाल में क्वारी को

કુહપુર વચ્ચે બરાબર નુમાલીગઢ અને કુહપુર વચ્ચે હવે અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા રાજ્યપાલ કોણ છે મિત્રો તો એ છે ગુલાબચંદ કટારિયા અને અસમનું કેપિટલ છે દિસપુર હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ અસમમાં મસોદા પરિસમન પ્રસ્તાવ પ્રકાશિત કર્યો અસમના રાજ્યપાલે પાર્ટીસન્ડ ફ્રીડમ નામના પુસ્તકનું વિમોચન કર્યું ભારતીય સેનાની ગજરાજ કોરે આસામમાં જલ રાહત અભ્યાસ આયોજિત કર્યો ગુવાહાટીમાં સાત ધાર્મિક સ્થળ જળમાર્ગથી જોડાશે હાલમાં કયા રાજ્યમાં પહેલો સાહિવાલ સરોગેશીના માધ્યમથી જન્મ્યો છે તો કયા રાજ્યમાં પ્રથમ સાહિવાલ બછડો સરોગેશીના માધ્યમથી જન્મ્યો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર થશે સાહીવાલ બછડો આ તમારે યાદ રાખવાનું સરોગસી સિસ્ટમથી જન્મ્યો છે મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના સીએમ છે જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે તો રાજ્યપાલ છે અબ્દુલ નજીર અને આંધ્રપ્રદેશનું નવું પાટનગર કયું બન્યું છે મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે આંધ્રપ્રદેશનું પહેલાં પાટનગર અમરાવતી હતું હવે વિશાખાપટ્ટનમ જે છે આંધ્રપ્રદેશનું નવ પાટનગર રહેશે હાલમાં આંધ્રપ્રદેશમાં પુરાતત્વવિદ દ્વારા મધ્ય પાષાણ યુગના રોક પેઇન્ટિંગની શોધ કરવામાં આવી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સી હેરિયર સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું આંધ્રપ્રદેશમાં મુલ્લાપેટા ગ્રીનફિલ્ડ પોર્ટના નિર્માણની શરૂઆત થઈ ગઈ છે એડીઆરની રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધારે સંપત્તિવાળા મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી બન્યા જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એ શ્યાલમાં નાસા એ હબલ ટેલિસ્કોપ દ્વારા જેલીફિશ ગેલેક્સી દર્શાવતી ઇમેજ પ્રકાશિત કરી તેનું નામ શું છે તો મિત્રો એ છે જેઓ ટુ ઝીરો સિક્સ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાનું પૂરું નામ છે એ અમેરિકન સ્પેસ એજન્સી છે અને પૃથ્વીથી સાતસો મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે આઈલીયા બરાબર જેઓ ટુ જીરો સિક્સ આ નામ આપવામાં આવ્યું છે हाल में चेक टी गोल्फ खिताब जीतियो तो को चेक एलईटी गोल्फ खिताब जीतियो तो राइट आंसर मित्रों दीक्षा डागर है खूब खूब इम्पोर्टेंट है दीक्षा डागर हाल में कोने प्रथम लाइफ टाइम अचीवमेंट एवोर्ड सम्मानित कराया तो प्रथम कला क्रांति लाइफ टाइम अचीवमेंट एवोर्ड को सम्मानित कराया तो फ्रेंड राइट आंसर है पंडित पी डी बाउल बराबर पंडित पी डी बाउल राइट आंसर है पंडित पी डी बाउल ने सम्मानित कर मित्रों हाल में प्रतिष्ठित प्रोफेसर कोठापली जयशंकर पुरस्कार आचार्य एन गोपी ने मल्व सलमान रुश्दी ने प्रतिष्ठित जर्मन शांति पुरस्कार बजार तेवीस सम्मानित कराया यूरोपियन निबंध पुरस्कार बजार तेवीस अरुंधति राय ने सम्मानित कराया ललिता नटराजन ने बजार तेवीस इकबाल मसी पुरस्कार मल्व सत्तावनमो ज्ञानपीठ पुरस्कार मल्व दामोदर मोजो ने हाल में क्या અમલતાસ રોડનું નામ બદલીને રામનાથ ગોયનકા માર્ગ રાખ્યો અમલતાસ રોડનું નામ બદલીને રામનાથ ગોયનકા માર્ગ રાખ્યો તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશેમાં નોયડા ખાતે વિદ્યાર્થી મિત્રો આતા કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન સતાવીસ છ બે હજાર ત્રેવીસ હાલમાં નાવિક દિવસ પચીસ જૂને મનાવાયો ક્યાં ભારત ઇન પેરિસ અભિયાનને લીલી ઝંડી બતાવવામાં આવી તો ન્યૂ દિલ્હી ખાતે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં કોણે પુરુષોનો સિંગલ્સનું વિરુદ્ધ મેળવ્યું હતું આર્યમન ટંડનને હાલમાં કોણે પોતાની નવી પુસ્તક સિમ્ફની ટુ ડ્રેજ જારી કરી છે તો અંકિત ખેમકા હાલમાં કઈ આઈઆઈટીએ વિવિધતાને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ પોતા પ્રસ્તાવ મૂક્યો તો આઈઆઈટી મદ્રાસે કયા રાજ્યની પોલીસે રાત્રિમાં એકલી યાત્રા કરવાવાળી મહિલાઓ માટે નવી યોજના શરૂ કરી તો તમિલનાડુ કઈ બેંકે તમિલનાડુ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યો હતો આઈઓબી હાલમાં કોને મોસ્ટ પ્રિફેડ વર્કપ્લેસ ઓફ બે હજાર ત્રેવીસ ચોવીસ પુરસ્કાર મળ્યો હતો એનટીપીસીને ભારત અને કયા દેશે નવી રક્ષા પહલ ઇન્ડુસ એક્સ લોન્ચ કર્યો તો અમેરિકા કયો દેશ એશિયામાં આંતરરાષ્ટ્રીય યાત્રીનો ટોપ સ્ત્રોત બન્યો છે તો ભારત બન્યો છે કોણે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યો તો એનએચએ આઈ એ કર્યું હાલમાં કોણે સેલમાં સિલિકા રિડક્શન પ્લાન્ટ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું જ્યોતિરાદિત્ય શિંદિયાએ ક્યાં આઠમી વૈશ્વિક ઔષધ ગુણવત્તા સંમેલનનું આયોજન કરાયું તો મુંબઈ ખાતે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી લાડલી બહેના યોજનાની શરૂઆત કરી તો મધ્યપ્રદેશ કોને બ્રિક્સ સીસીઆઈ મહિલા વર્ટિકલના અધ્યક્ષ નિમણૂક કરાયા તો રવિ રૂબી સિન્હાને હાલમાં સ્વિસ બેંકમાં ભારતીય લોકોનો ધન કેટલા ટકા ઘટીને ત્રીસ હજાર કરોડ રહ્યો છે તો અગિયાર ટકા હાલમાં આરબીઆઈએ કઈ બેંક પર દંડ લગાવ્યો છે ક્યાં વિતસતા મહોત્સવ મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતો જમ્મુ કાશ્મીર ખાતે આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં કોણે ટ્રક ટુ ટ્રેન પહેલનું અનાવરણ કર્યું એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ સાથે જય હિન્દ